मोड़ासा मार्केट यार्ड में एक सप्ताह में मगफली पाक 36,334 बोरी आवक नोधाई है। सरकार जाहिर करेला टेकाना भाव करता खेडूतों ने जाहिर हराजी में ओछा भाव मळता खेडूतों में ककड़ाट उभो थयो छे। सरकारे मगफली टेकाना भाव रुपया 1,356 जाहिर कर्या छे, परंतु खेडूतों ने हराजी में 860 थी 1,356 मळता खेडूतों में नाराजगी जोवा मळी रही छे। अरवली जिल्ला में चौमासा दरमियान 55,000 हेक्टर करता वधु जमीन में मगफली वावणी थई हती। बीजी बाजू पाछोतरा वरसादना कारणे मगफळीना पाकमां खेडूतोने नुकसानी भોગવવાની નોબત આવી છે। તદુપરાંત પાકમાં ઉત્પન્નમાં ઘટાડો થયો છે, ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખેડૂતને પૈસાની તાતી જરૂર ઊભી થઈ છે। પરિણામે ખેડૂતોને વેપારીઓ નક્કી કરે તે ભાવે મગફળી વેચવાની નોબત આવી છે। અહીંયા મગફળીની હરાજી માટે આવેલા અગાઉ જાહેરાત કરી હતી કે સોમવારે ચાલુ છે, અહીં લાયા પછી કે આજે હરાજી બંધ છે અને કોઈ વેપારી લેવા તૈયાર નથી, પછી સમજાવટથી ચાલુ કરાવી હરાજી તો કે 1,111 થી વધારવા 1,150 ભાવ પડે છે। ખેડૂતોએ હરાજી બંધ કરાવી તો અહીંયા ઓફિસમાં કોઈ કર્મચારી કે ચેરમેન પદ્ધતિદારો કોઈ છે જ નહીં હાજર। ખેડૂતો તરસ્યા છે બિચારા, સવારથી કોઈ પાણીની વ્યવસ્થા નથી, બૂમો પાડીએ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। ઘણીવાર હું હરાજીમાં આવેલો છું, લાઇનમાં ટ્રેક્ટર હોય ને હરાજી બોલાતી હોય અને કોઈ ડિરેક્ટરનો જાણ્યો કે ભાઈ ફલાણાનું મારા સંબંધીનું ટ્રેક્ટર આવ્યું છે તેનો ભાવ ઊંચો પણ મળી જાય છે, આ પણ અમે જોયેલું છે, અને આમ કહે છે ભાવ નથી ભાવ નથી એવું કરે છે, એટલે ખેડૂતો મને લૂંટવાનો એક આ વ્યવસાય થઈ ગયો હોય માર્કેટ યાર્ડ। આ માર્કેટની અંદર જે હરાજી નક્કી કરો એ પહેલાં તરિયાનો ભાવ માર્કેટવાળો નક્કી કરવો પડે અને એના ઉપરથી હરાજી થવી જોઈએ, પણ આ માર્કેટના અધિકારીઓ વહીવટદારો તરિયાનો ભાવ નક્કી કરી શકતા નથી અને સીધો વેપારી ભાવ નક્કી કરી હરાજી થાય છે, એ વ્યાજબી નથી। માર્કેટ દ્વારા તરિયાનો ભાવ નક્કી કરે એના ઉપરથી હરાજી થવી જોઈએ, અને આ માર્કેટ આજના ડિરેક્ટરો ચેરમેનો ખેડૂતો પછી કોઈ પણ ધ્યાન આપતા નથી, એ ખેડૂતો પછી મોટમાં બેઠા નહીં કે વેપારી તરીકે બેઠેલા, અને ખેડૂતોનો હિત કરતા આ ભાઈ માર્કેટના ચેરમેન અને ડિરેક્ટરો મુખ્ય ભાગ ભક્તો છે એવી હું મને શંકા છે। એની અંદર એવું હતું કે રાજી આ લોકો 1,000 વિસ્તાર બરાબર, ખેડૂતોનો તો 1,000 રૂપિયાની 1,500 રૂપિયામાં ભડજાન સુધી પાલો એમને વ્યાજની કંડિશન બરાબર, તેમ છતાં દિવાળી આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય એટલા માટે માલ લઈને આવ્યા હતા। આ લોકોએ એ રાજીમાં સાહેબ આજે 2 દિવસ કરતાં પહેલાં કરતાં આજે ભાવ સાહેબ ડાઉન કરી દીધું દિવાળીના કારણે, હા, અને બીજું કે આજે એ ભાવનો માલ ખેડૂતો વેચે તો એને કશું મળે એવું નથી આજે બરાબર, એના કારણે ખેડૂતોએ આજે અલ્લાબોલ કરી અને માર્કેટ બંધ કરાવ્યું છે, અને આજની અંદર ઓફિસની અંદર કોઈ જવાબ આપવાવાળો વ્યક્તિ ખેડૂતોનું સજ્જ નહીં આજે બરાબર, તો આજે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે,